अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। हूँ कर्मनो करता छू ने हूँ कर्मनो भोगता छू, ये बे भ्रांति छे। आत्मा कर्मनो करता है नथी अने भोगता है नथी। अहंकार ज कर्म बांधे छे ने अहंकार ज कर्म भोगवे छे। समझाय छे? बांधनारे ए छे ने भोगवनारे ए छे। अने देह ए खाली माध्यम छे भोगवानुं। शुं छे? समझाय मारी वात? एने आत्मा साथे कोई लेवा देवा बांधती वक्ते नथी अने भोगवती वक्ते नथी। બોલો સિદ્ધાંત આત્માને લાગુ પડે એવી મારી માન્યતા છે। આત્માને નહીં, એટલે કહેવાનો મતલબ આ સિદ્ધાંત છે કે આત્મા જે છે એને એ કર્મનો કરતા કે ભોગતા નથી એમ કહેવા માંગીએ છે। સમજાયું ને? પ્રશ્ન એ હતો કે પ્રત્યક્ષનું કેમ આટલું મહત્વ મૂક્યું છે? પ્રત્યક્ષની સદાય જરૂર પડશે। હા, એ પહેલામાં જ છે ને। પ્રત્યક્ષ ના હોય તો કામ ના શું આપણે? જ્ઞાની પુરુષ જો પ્રત્યક્ષ ના હોય તો કોઈ કામના નહીં। પરોક્ષ સહાયક થાય, શું થાય? પરોક્ષ સહાયક થાય જ્યારે પ્રત્યક્ષ ના મળે ત્યારે। પણ એ કેટલા સહાયક થાય? તો કે અવળા જતા બચાવે। આપણે સવળા માર્ગે જઈએ એવું જરૂરી ગેરંટી નથી પ્રત્યક્ષ ના હોય ત્યારે, પણ અવળે માર્ગે જતા આપણને બચાવે। અને પ્રત્યક્ષ હોય તો સવળે માર્ગે લઈ જાય। સમજાય છે મારી વાત? કારણ કે પરોક્ષનો મતલબ થાય આપણી મતિ મુજબ ચાલવું। એટલે એમની વાતો બુદ્ધિથી સમજીએ તોય હિતકારી તો હોય જ, એટલે પડી ના જાઓ। તમે શું કીધું? જેમાં ધર્મના શાસ્ત્રો આપણે આપણી મતિથી પણ વાંચી અને ફોલો થઈએ તો પડી ના જઈએ આપણે, ભલે પ્રગતિ ના થાય। સમજાય છે? અને અને પ્રત્યેક જ્ઞાની પુરુષ થાય તો આધ્યાત્મ માર્ગે પ્રગતિ થાય। સમજાય છે? એટલે પ્રત્યક્ષની જરૂર છેલ્લા અવતાર સુધી જોઈશે, ખાલી છેલ્લા અવતારમાં ના હોય, બાકીના બધા અવતારની અંદર પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની પ્રત્યેક અવતારમાં જરૂર પડશે। સમજાય છે? પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીના જેનો ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગે ના આત્મા। પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય। શું કીધું? પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ક્રિયા થકી અન્ય ઉપાય થકી પ્રાય બમણો થાય। સમજાય છે? ને પ્રત્યક્ષનું તો બહુ મહિમા છે। જ્ઞાની પુરુષે આ જ કીધું હતું, શ્રીમદ રાજચંદ્રે પોતે પણ કહ્યું, સજીવન મૂર્તિના લક્ષ સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે એ જીવને બંધન કરતા છે, ને આ અમારું હૃદય છે। શું કીધું? સજીવન મૂર્તિ, સજીવન એટલે પ્રત્યક્ષ। અત્યારે મહાવીર પ્રત્યક્ષ ના કહેવાય, સમજાય છે? એવી રીતે જ્ઞાની પુરુષ દાદા ભગવાન પ્રત્યક્ષ ના કહેવાય। સમજાય છે મારી વાત? આગળ એમ પણ કે છે, માનાદિક શત્રુ મહા નિચ્છંદે ના મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય। બરાબર શું કહેવા માંગે છે? હા, એટલે જ્ઞાની પુરુષ જો મળે અને દ્રષ્ટિ મળે તો આપણી જે નબળાઈ છે એ આસાનીથી દૂર થઈ જાય। આમ કાઢવા જઈએ તો જાય। સમજાય છે? ચંદુલાલમાં રહેલી અનેક પ્રકારની નબળાઈઓ હોય, આપણે મહેનત કરવા જઈએ તો જાય નહીં, આપણે એક કરવા જઈએ ને બીજી બે નવી આવે। સમજાય છે? આપણા બધા પ્રયોગ અને પ્રયાસ મિથ્યા હોય। કેવા હોય? મિથ્યા એટલે અહંકારથી ભરેલા અને અહંકારની સાથે અજ્ઞાન જોડાયેલું હોય। જ્યારે જ્ઞાની પુરુષના બધા પ્રયોગો સમ્યકથી ભરેલા હોય, અને એ અહંકાર તમારો શું કરે? નિર્મળ કરે, શું કરે? વધારે નહીં, નિર્મળ કરે, એવા પ્રયોગ હોય એમના। સમજાય છે?
એટલે જ્ઞાની પુરુષ ચોખ્ખું જ કે આ ચંદુલાલમાં રહેલા અનેક પ્રકારના દુર્ગુણો એ તું કાઢવા જઈશ ને તો જશે નહીં, માટે ચંદુલાલમાં રહેલા દુર્ગુણ અને તું દુર્ગુણ જાણીશ એટલે ખલાસ થઈ જશે. શું કીધું? દુર્ગુણને શું જાણવાનું? દુર્ગુણને તું ગુણ જાણીશ અથવા બધા કરે છે માટે હું કરીશ એવું જાણીશ તો જશે નહીં. આ સામાન્ય વાક્ય. વિશેષ વાક્ય એ હોય એમનું જ્ઞાનનું કે ચંદુલાલ આખા જ પર ને પરાધીન છે, એ નથી તારું સ્વરૂપ, નથી તારો સ્વભાવ, કે નથી તું એને ચલાવનારો, ખાલી પાઘડી લઈને બેઠો છું કે હું ચંદુલાલ છું અને એને ચલાવું છું. તું ચંદુલાલે નથી અને એને ચલાવનારો પણ નથી. આ જ્ઞાન વાક્ય કહેવાય, સમજાય છે? એટલે બે વ્યવહારનો પણ ઉકેલ આપે વ્યવહાર જ્ઞાનથી અને નિશ્ચય જ્ઞાનથી પણ ઉકેલ આપે. ખ્યાલ આવ્યો છે? એટલે સદગુરુ શરણમાં એટલે શું કહેવા માંગે? સદગુરુ શરણ થાય એટલે એમના જ્ઞાનને શરણ થવાનું. ખ્યાલ આવી ગયો? આ હિન્દુસ્તાનની અંદર આ બધામાં ભ્રાંતિ પહેરી ગઈ. લોકોને એમ કે સદગુરુ શરણ એટલે બાપજી જે બોલે સાચું, એવું નહીં. આપણને જે કહે એ આપણા માટે સાચું, બીજાને કહે બીજા માટે સાચું. બધા વાક્યોને આપણે બ્રહ્મ વાક્ય ના માનવા, સબ્જેક્ટ ટુ પ્રકૃતિ ને સબ્જેક્ટ ટુ પર્સન. શું કીધું? સમજાય છે? એટલે આ બધું ભ્રાંતિ ઊભી થઈ ગઈ. શું થઈ ગઈ? એટલે જ્ઞાન અવળું ચાલ્યું બધું, બધામાં આવું થયેલું છે. જ્ઞાની પુરુષ કહેલી વાતો બધા ચોપડીઓમાં વાંચે. પછી દાદા ભગવાનનું વાક્ય છે ને એટલે બ્રહ્મ વાક્ય. મેં કીધું આ બ્રહ્મ વાક્ય ના કહેવાય, આ ભ્રમણાનું વાક્ય કહેવાય. જેના માટે આપ્યું છે, જેનો રોગ છે એની દવા આપી છે એને. તને રોગ ના આવે તારા માટે શું કામનું છે? સમજાય છે કે નહીં? એ એની પ્રકૃતિ એનું ડેવલપમેન્ટને આધારે એને કહેલું છે, એ બધા માટે નથી. પણ આ વાત સમજાય જ નહીં. સમજાય છે? શું હા હા, એ તો સત્સંગમાં કીધું. એટલે આવું છે. એટલે આ એ તો એક ભાઈ હતો, તે અમેરિકામાં એક ગેલન ભરીને રોજ જે બિયર પી જાય, ગેલન ભરીને. તો દાદા પાસે આવ્યો કે દાદા બસ મારી આ કુટેવને છોડાવો. શું કીધું? મારી કુટેવને છોડાવો. દાદા કશો વાંધો નહીં, નક્કી કર તું કે જ્યારે એક બાટલી શું કરવાની, ભરવાની બિયરની, જ્યારે યાદ આવે ત્યારે એક ઘૂંટડો પીવાનો, પણ બાટલીથી વધારે નહીં પીવાનું. શું કીધું? ગેલન નહીં પણ શું કીધું? એટલે બધા મહાત્માઓ સમજી ગયા કે દાદાએ બાટલી પીવાની આજ્ઞા કરી. ના સમજ્યા ને? ના સમજ્યા ને? બધા સમજ્યા કે નહીં? કોનો રોગ, કોની દવા ને કોણ પીએ? મારી વાત સમજાય છે? એ જેને રોગ હતો એની દવા હતી, તમારા બધા માટે નથી. આવું થઈ જાય એ કે હું ને આપણે સમજીએ હું. એટલે આ એટલા માટે કીધું કે આ શાસ્ત્રો તમારી જાતે પકડવા જશો ને તો શસ્ત્ર થઈ જશે. એ પ્રગટ અગ્નિ કહેવાય. શાસ્ત્ર શું કહેવાય? પ્રગટ અગ્નિ કહેવાય. એ આપણે ચીપિયાથી પકડવા જોઈએ. ચીપિયા એટલે જ્ઞાની પુરુષે આપેલું જ્ઞાન. માધ્યમ જ્ઞાની પુરુષ જોઈએ, નહીં તો પકડાય નહીં, દજાઈ જાય આપણને, ફોલ્લા થઈ જાય. સમજાય છે? જ્ઞાનીઓ પ્રેમથી, જ્ઞાનીઓ પ્રેમથી જીવતા હોય, પાવરથી નહીં. એટલે કે આ પ્રાકૃતિક શક્તિઓના જે પાવર છે, વિનાશી પાવર, એના આધારે એમનું જીવન ના હોય. સમજાય છે? પ્રેમ સ્વરૂપનો મતલબ થાય આ જગતમાં કોઈ જીવી મારાથી નાનો જ નથી, માટે કેમ કરીને દુઃખી કરાય એને? એ પ્રેમ સ્વરૂપ. સમજાય છે? એને દુઃખી કરવો એ મારો સ્વભાવ નથી, ભલે સુખી ના કરી શકું. શું કીધું? એને સુખી ના કરી શકું એ બની શકે, પણ દુઃખી તો ના થવો જોઈએ, આવો એનો પ્રેમ હોય. એટલે પ્રેમ એક જાતનું સમર્પણ છે. શું છે પ્રેમ? શું છે? સમર્પણ છે. ફિઝિકલ ક્રિયા નથી, એ ભાવ ક્રિયા છે. એટલે જ્ઞાનીને કોઈ પણ જીવ વાંકો હોય, ચૂકો હોય, આનો અવળું વર્તન કરતો હોય, તો એમ થાય કે ભાઈ આ જીવ બચારો અહીંયા આવ્યો છે,
તો પડી ના જાય. શું કીધું? એટલે સપોર્ટ કર કર કરે, શું કરે? હા, એનો સ્વભાવ જ એવો હોય, એને પડવા ના દે. એમ જ્યાં સુધી એમના સાનિધ્યમાં હોય ત્યાં સુધી પડવા ના દે. શું લખ્યું છે? વિશ્રામ. અચ્છા, આ ઘૂંટેલું છે, વિભાવ છે. વિભાવમાં મહેનત હોય સ્વભાવમાં ના હોય, વિભાવમાં મહેનત હોય સ્વભાવમાં ના હોય. આ મન વચન કાયા જે છે એના સ્વભાવમાં છે. શું છે? અને આત્મા છે એ પણ એના સ્વભાવમાં છે. હવે મન વચન કાયાને આપણે બદલવા માંગીએ એ વિભાવ કહેવાય. શું કહેવાય? અથવા તો આપણી આજની પ્રકૃતિને આધારે મારી નવી પ્રકૃતિ આવી હોય એવો ભાવ કરો, એમાંય મહેનત હોય, એ પણ એ વિભાવ કહેવાય. શું કહેવાય? સ્વભાવ ના કહેવાય. તમારી પ્રકૃતિમાં અત્યારે કોઈ નબળાઈ હોય, માનો કે ચોરી કરતી હોય તમારી પ્રકૃતિ, તો તમે એવો ભાવ કરો કે ચોરી ના કરવી જોઈએ, પણ તોય આને વિભાવ કહેવાય, સ્વભાવ ના કહેવાય. કારણ કે પ્રકૃતિના સંદર્ભમાં છે. શાના સંદર્ભમાં છે? સ્વભાવનો મતલબ એમાં એફર્ટ ના હોય બટ નેચરલ હોય, એને સ્વભાવ કહેવાય. એટલે આપણા જન્મથી મોત સુધીની બધી અવસ્થાઓને શું કહેવાય? સ્વભાવ. એમ આત્મા પણ કેવો છે? સ્વભાવમાં છે. હવે તમારે પ્રકૃતિને બદલવી, એ વિભાવ થયો. સમજાય છે? મારી વાત સમજાય? પ્રકૃતિને બદલવી એટલે વિભાવ કહેવાય. પણ વિભાવ એટલે શું કહેવાય? તો કે છે કે પ્રકૃતિને બદલવાનો મતલબ કે પ્રકૃતિ તમે નથી, છતાંય તમે એની અંદર રહેલા દુર્ગુણોને શું કરવા માગો છો? ચેન્જ કરવા માગો છો. પણ છે વિભાવ. સમજાય છે? એટલે દાદા કહેતા હતા ને, ગુણ કે અવગુણ બધું જ લાકડા ભેગા થવાના. શું કીધું? પ્રકૃતિના ગુણ હોય કે અવગુણ, બધું લાકડા ભેગું થવાનું. વિભાવ શેનો બનેલો સાહેબ? વિભાવ શેનો બનેલો? વિભાવ પ્રકૃતિ માટે હોય તો જ વિભાવ હોય. પ્રકૃતિને બદલવાનો કોઈ પણ પુરુષાર્થ એ બધો વિભાવ કહેવાય. વિભાવથી નવું બીજ પડે. શું પડે? સ્વભાવ છે, સ્વભાવમાં ના પડે. આ પ્રકૃતિ ઓગળી રહી હોય ને, એને તમે જુદા રહીને જોયા કરો તો એ એના સ્વભાવમાં ને તમે તમારા સ્વભાવમાં, તો વિભાવ ના કહેવાય. પણ જ્યાં બદલવાનું આવ્યું તો એ વિભાવ કહેવાય. શેનો બનેલો છે? પ્રતિષ્ઠિત આત્મા. વિભાવ પુરુષાર્થમાં જાય. શેમાં જાય વિભાવ? શેમાં જાય? એ નથી જડનો, નથી ચેતનનો, મિશ્ર ચેતન કહેવાય. શું કહેવાય એને? પ્રતિષ્ઠિત આત્મા એ મિશ્ર ચેતનનો બનેલો છે. શેનો બનેલો છે? મિશ્ર ચેતન. જે ભાવ ઉત્પન્ન થાય છે એ ભાવ સાથે ચાર્જિંગ કોનું હોય છે? આત્માનો પાવર. સમજાય છે? એટલે આત્માના પાવરથી ચાર્જ થવાથી એને મિશ્ર ચેતન કહેવાય. એટલે આ તમે પૂછતા, એક મિનિટ, એમને વિભાવ શેનો બનેલો છે? વિભાવ મિશ્ર ચેતન. શેના આધારે બને છે? જેવી માન્યતા, જેવી માન્યતા, જેવી દ્રષ્ટિ, જેવું જ્ઞાન, એનાથી વિભાવ બને. વિભાવ બને, વિભાવ ઊભો થાય અને નવું બીજ પડે. પણ એ પ્રાકૃતિક અવસ્થા માટેનું હોય. કેવું હોય? મારી પ્રકૃતિ આવી છે અને આવી હોવી જોઈએ એવો ભાવ કરું, એ વિભાવ છે, સ્વભાવ નથી. સ્વભાવમાં પરિવર્તન કરવાનું હોય એ તો પ્રોસેસ થઈ, બરાબર, પ્રોસેસ. પણ એકચ્યુઅલી વિભાવ બે તત્વોના જોડે આવવાથી બને છે કે પાંચ તત્વોના જોડે? વિભાવ તમારી આજની માન્યતાથી બને છે. ચોરી ના કરનારો ચોરી કરવાનો ભાવ બી કરે એને વિભાવ કહેવાય, અને ચોરી કરનારો ચોરી ના કરવાનો ભાવ કરે તે વિભાવ કહેવાય. પ્રકૃતિના ભાગમાં કોઈ પણ પરિવર્તનના ભાવ કરવા એ બધો વિભાવ છે, એને આત્મા સાથે કોઈ સીધો સંબંધ નથી. ખ્યાલ આવ્યો? આત્માલક્ષી ભાવ છે એ સ્વભાવ ભાવ કહેવાય. શું કહેવાય? સ્વભાવ ભાવ. એ છે તો વિભાવ જ, પણ સ્વભાવલક્ષી હોવાથી સ્વભાવ ભાવ કહેવાય છે. અને પેલા વિભાવ ભાવ કહેવાય. શું કહેવાય? પ્રકૃતિલક્ષી છે. સમજાય છે ને? વિભાવ ભાવને પ્રકૃતિ કહેવાતું નથી, અને સ્વભાવ ભાવને આત્મા કહેવાતું નથી. ખાલી ડિરેક્શન જ છે. ખાલી શું છે? ડિરેક્શન. સમજાય છે મારી વાત? અમદાવાદથી મુંબઈ જાઓ કે અમદાવાદથી દિલ્હી જાઓ, તો દિલ્હી અને મુંબઈ સિવાયના જેટલા રસ્તા છે વચ્ચેના ઓન ધ રોડ, એમાંથી એક પણ ભાગ દિલ્હી કે મુંબઈ નથી, પણ વે ટુ છે. હવે સમજી ગયા? એવી રીતે આત્મા અને પ્રકૃતિનું સમજી લેવાનું. સમજાય?
તમને સમજાયું? જ્ઞાન પછી આપણે પૂતગલ ને શુદ્ધ તો કરવાનું છે, તો એ વિભાવ ના થયો તો પછી? હા, સાધન છે ને, પણ હેતુ શું છે? હેતુ શું છે? મોક્ષનો. હા, તો આ હેતુ ઉપર તો મોટો આધાર છે તમારો. આ પ્રકૃતિને રિફાઇન કરવાનો આધાર પાંચ ઇન્દ્રિયના સુખો ભોગવવા માટે છે કે આત્મકલ્યાણ માટે છે? સમજાય છે કે નહીં? જો આત્મકલ્યાણ માટે, પ્રકૃતિને સુધારવા માટેના બીજ હોય તો એને સત સાધન કહેવાય. અને ખાલી પાંચ ઇન્દ્રિયોના વિષયો ભોગવવા માટે પ્રકૃતિને સુધારવાની હોય તો એને શુભ સાધન કહેવાય. શું કહેવાય? શુભ સાધન. ખ્યાલ આવ્યો? હું મારી આત્મસાધના માટે યોગ કરું અને મારું શરીર તંદુરસ્ત રહે તો એ સત સાધન કહેવાય. પણ હું ઇન્દ્રિયના સુખો ભોગવવા માટે મારું યોગા કરું અને સ્વસ્થ શરીર રાખું, ખ્યાલ આવી ગયો ને, એ શું કહેવાય? શુભ સાધન કહેવાય. સમજાય છે મારી વાત? ક્રિયા એક જ સરખી, આશય. આપણે આ વાત થઈ છે આગળ, સમજાય છે ને? આશય ઉપર મોટો આધાર છે. હેતુ શું છે આપણો? ક્રિયા ગમે તે હોય. એટલે કવિરાજે પદમાં લખ્યું છે ને, આત્માર્થે ભોજન તે અનશન. શું કીધું? આત્માર્થે નિંદર તે જાગરણ. સમજાય છે? એટલે આ બધું એનું કારણ શું છે કે હેતુ શું છે એ મહત્વનું છે, ક્રિયા નહીં. ક્રિયા પાછળ રહેલો આશય. અને કર્મ આશયથી બંધાય છે, કર્મ એક્શનથી બંધાતું નથી. સમજાય છે ને? એ પ્રકારના તમને સંજોગો મળે છે તમારા આશય પ્રમાણેના. સમજાયું ને મારા ભાઈ? આપે કહ્યું પ્રકૃતિમાં પરિવર્તન કરવું એને વિભાવ કહેવાય. તો સવાલ એ છે કે એ પરિવર્તન થઈ શકે? પરિણામ આજે બીજ રૂપે થાય, કાલે ફળ રૂપે થાય. આજે આજે થાય એમ બહુ, આજે બીજ નાખવાનું કાલે ફળ આવે. આજે ના આવે એમાં કશું જ ના થાય. આ અવતારમાં તમારી પ્રકૃતિને તમે બદલવાની સ્વતંત્રતા ધરાવતા નથી. નહીં તો રામને વનવાસ ના થયો હોય, કૃષ્ણને મહાભારતનું યુદ્ધ ના કરવું પડે, ખ્યાલ આવ્યો, અને મહાવીરને ગોસાલક ના મળ્યા હોય. જો બદલી શકતા હોત તો ના, સમજાયું? એટલે એમ ફરજિયાત ભાગ છે બધું. કેવો છે? બીજ બદલી શકાય, ફળ ના બદલી શકાય. શું કીધું? બીજ નવું બદલી શકાય, પણ આજે જે ફળ ભોગવો છો એને બદલી શકાય નહીં. કારણ કે એનું બીજ શું છે? ગઈકાલે પડ્યું છે. એટલે એમાં સિદ્ધાંત એક જ સમજવાનો છે, આ અવતારમાં જે કંઈ પાપ અને પુણ્યના કર્મો ભોગવવાના છે, એ પાપ અને પુણ્યના કર્મો ભોગવવા માટે જે કંઈ શ્વાસોશ્વાસની જરૂર છે, એ શ્વાસોશ્વાસ જે કુદરતે આપ્યા છે, એ બધા પાપ અને પુણ્યના કર્મના ભોગવટાના શ્વાસોશ્વાસનો સરવાળો, એનું નામ આ ભવનું આયુષ્ય કર્મ. હવે તમે આજે કોઈ બીજ નાખો તો શ્વાસ ક્યાંથી લાવો? બોલતા નથી, સમજાય છે? શ્વાસ ક્યાંથી લાવો? આપે હમણાં જેમ દ્રષ્ટાંત આપ્યું કે પ્રકૃતિ ચંચળ છે, હું યોગાભ્યાસ કરું છું, એનાથી પ્રકૃતિ ચંચળ ઓછી થાય, તો એ શું છે? કશું નથી, આ તો આશય છે. આશય છે? ક્રિયા ભલે હોય, આશય ની વાત છે. આપણે ક્રિયા કરવાથી પ્રકૃતિ ચંચળ, આપણી ચંચળતા ઓછી થાય છે, તો એ શું છે? બહારની ચંચળતા વધે નહીં અને ઘટે નહીં, અંદરની ચંચળતા અથવા સ્થિરતા એ આવી શકે. આવી શકે ને? અંદર નહીં, અંદર નહીં, કે જે જગત જોઈ શકે નહીં, પણ તમે અનુભવી શકો. હા, ખ્યાલ આવ્યો? થયું ને, બહાર ઉપાધિ હોય તો તમને અંદર સમાધિ હોય. શું કીધું? એનું નામ જ્ઞાન દશા. શું કીધું? જ્ઞાન દશા. અને બહાર સમાધિ હોય ને અંદર ઉપાધિ હોય, એનું નામ અજ્ઞાન દશા. ના, સમજાયું? બહાર સમાધિ ને અંદર ઉપાધિ, એનું નામ અજ્ઞાન દશા. અને બહાર ઉપાધિ ને અંદર સમાધિ, એનું નામ જ્ઞાન દશા. અંદર ના ઉપયોગ ઉપર તો મોટો આધાર છે. બહારની અવસ્થા તો પર ને પરાધીન છે. કેવી છે? એ આપણે આધીન નથી, પણ એની અસર તમે જ્ઞાને કરીને અંદર કેવી લો છો એના ઉપર આજનો તમારો ઉપયોગ, પુરુષાર્થ, અનુભવ છે. પરિણામ ઉપર નહીં, સમજાય છે? એ તો ફરજિયાત છે.